હવે જોઈએ આપણે વિવિધ તત્વોના પરમાણુની આધુનિક સંજ્ઞા. તો આધુનિક સંજ્ઞાઓ કોને આપી? તો કે તત્વની સંજ્ઞાઓને વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતો? તો કે ડાલ્ટન. તેમણે જ્યારે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો, કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમને ઇશારો તત્વના નિશ્ચિત જથ્થા ઉપર હતો, એટલે કે તત્વના નિશ્ચિત જથ્થા ઉપર હતો, એટલે કે તત્વની સંજ્ઞા છે એક પરમાણુને પ્રદર્શિત કરે છે. ધારો કે આવી સંજ્ઞા આપેલી હોય તો કાર્બનનો એક પરમાણુ હાજર છે તે દર્શાવે છે. ત્યારબાદ બર્જેલિયસે સૂચવ્યું કે તત્વની સંજ્ઞા તેમના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય. ડાલ્ટન દ્વારા દર્શાવેલા કેટલાક તત્વોની સંજ્ઞાઓ તમને બોર્ડ ઉપર તૈયાર આપેલી છે. એમાં જોઈએ પહેલા હાઇડ્રોજન. તો હાઇડ્રોજનને દર્શાવવા માટે ગોળ રાઉન્ડ એમાં વચ્ચે એક ટપકું કરો, આ થઈ હાઇડ્રોજનની સંજ્ઞા. કાર્બન. કાર્બનમાં ગોળ રાઉન્ડ અને તેની અંદર લાઇટ પેન્સિલથી તમારે ઝાંખો એક પડછાય જેવી રચના કરવાની. ઓક્સિજન, માત્ર ગોળ રાઉન્ડ. ત્યારબાદ આવે છે ફોસ્ફરસ. તો ફોસ્ફરસની રચના અહીંયા દર્શાવેલી છે, જુઓ. સલ્ફર, આયર્ન. તો ગોળ રાઉન્ડ, એની અંદર આયર્ન ઉપરથી આય. કોપર, સી. લેડ, પીબી. શિશુ, એલ. સિલ્વર, એસ. ગોલ્ડ, જી ખરો પણ સાથે સાથે ફરતી બાજુ આ રીતે ટપકા. પ્લેટિનમ, પી. મર્ક્યુરી, પારો. માત્ર રાઉન્ડની અંદરની બાજુએ ટપકા. આ બધી જ સંજ્ઞાઓ છે આધુનિક વિજ્ઞાનમાં પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓ કહેવાય છે. આપણે પરમાણુઓને, પરમાણુની સંજ્ઞાઓને, હાઇડ્રોજન હોય તો એચ, હિલિયમ હોય તો એચઈ, લિથિયમ હોય તો એલ આઈ, લેડ પીબી, લેડ પીબી. પણ ખાસ ધ્યાન રાખજો, આવી રીતે કોઈ નિશાની હોય, આવી કોઈ સંજ્ઞા હોય તો તે પણ પરમાણુની સંજ્ઞા છે. આ છે આધુનિક પરમાણુઓની સંજ્ઞા. પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓનો અભ્યાસ કર્યા બાદ હવે જોઈએ કે પ્રાચીન સમયમાં તત્વોના નામ કેવી રીતે આપતા હતા. તો તત્વના નામની ચર્ચા કરતા પહેલા આપણે સામાન્ય વસ્તુ જોઈ લઈએ. ચુંબક, મેગ્નેટ. આ મેગ્નેટ નામ કેના ઉપરથી આવેલું છે? તો કે મેગ્નેટ નામ છે પથ્થર છે એ મેગ્નેશિયા પ્રાંતમાંથી મળેલો છે. ચુંબક છે ક્યાંથી મળેલું છે? તો કે મેગ્નેશિયા પ્રાંતમાંથી મળેલું છે. તેના આધારે તેનું નામ શું આપવામાં આવ્યું હતું? મેગ્નેટ. તત્વોમાં પણ એ કંઈક આવું જ હતું. પ્રાચીન સમયમાં તત્વોના નામ તેના પ્રાપ્તિ સ્થાન કે જ્યાંથી તે સર્વપ્રથમ મળેલો હતો, સૌથી પહેલા જ્યાંથી મળેલો હતો તેના નામ પરથી આપેલા હતા. જેમ કે કોપર છે, કોપરનું નામ સાયપ્રસ, સાયપ્રસ પરથી આપવામાં આવ્યું હતું, કારણ કે કોપર છે સાયપ્રસમાંથી પ્રાપ્ત થયું હતું. કેટલાક તત્વના નામ તેના વિશિષ્ટ રંગ પરથી આપવામાં આવેલા હતા. તત્વ છે એનો વિશિષ્ટ રંગ પરથી, જેમ કે સોનું. સોનું છે પીળા રંગનું છે. સોનાનું નામ ઓરમ આપવામાં આવ્યું. સોનાનું નામ શું આપવામાં આવ્યું? ઓરમ રાખવામાં આવ્યું, કારણ કે સોનું છે પીળા રંગનું છે અને ઓરમનો અર્થ પણ પીળો રંગ થાય. ઓરમનો અર્થ પણ શું થાય? પીળો થાય. હવે નવો પ્રશ્ન, આધુનિક સમયમાં તત્વનું નામ અને સંજ્ઞા, અત્યારે તત્વનું નામ અને સંજ્ઞા કેવી રીતે આપવામાં આવે છે? આ વાત થઈ પ્રાચીન સમયની, હવે આધુનિક સમયમાં. તો આધુનિક સમયમાં તત્વનું નામ અને સંજ્ઞાની મંજૂરી, ખાસ બાળકો ધ્યાન રાખજો, આધુનિક સમયમાં તત્વનું નામ અને તેની સંજ્ઞાની મંજૂરી આપે છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી નામની સંસ્થા. એક આખી સંસ્થા છે કે જેનું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, એને શોર્ટ ફોર્મ IUPAC જે ઓળખાય છે. તમે આગળ જતા તમારા શબ્દ આવશે IUPAC નામ. IUPAC નામ એટલે કે આધુનિક નામ. મોટાભાગના તત્વની સંજ્ઞા તે તત્વના અંગ્રેજી નામનો એક અથવા બે અક્ષરોથી બનેલા હોય છે.
पहलो अक्षर अने त्यार बादनो बीजा अक्षर थी बनेलो छे। कोई पण तत्वनी संज्ञानो प्रथम अक्षर हमेशा कैपिटल लखवानो छे, आ भूलावू जोईए नहीं। जो आ भूलाई जशे तो ए तत्वनी संज्ञा खोटी पड़शे। अने बीजो अक्षर नाना अक्षर એટલે કે બીજી એવી શૈલીમાં લખવાનો થાય। ઉદાહરણમાં હાઇડ્રોજન હોય તો H, એલ્યુમિનિયમ AL, પહેલો અક્ષર કેપિટલ બીજો અક્ષર સ્મોલ। જો ભૂલથી તમે આ રીતે લખશો તો આ તમારું ખોટું પડશે, અથવા તો આવી રીતે લખશો તો આ પણ તમારું ખોટું પડશે। તેના બીજા ઉદાહરણો પણ આમાં આપણે લઈશું। કેટલાક તત્વની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈ પણ અક્ષરને સંયુક્ત રીતે બનાવવામાં આવે છે। એટલે આ શું કહેવા માંગે છે કે કોઈ પણ તત્વની સંજ્ઞા છે, તત્વની સંજ્ઞા છે તમારે પાકી કરવી ફરજિયાત છે। જો માત્ર પહેલો અક્ષર ને બીજા અક્ષર ઉપરથી જ તૈયાર થતી હોય તો કોઈ પાકી કરવાની જરૂરિયાત હતી નહીં। પણ કેટલાક એવા તત્વ છે કે જેની સંજ્ઞા પહેલો અક્ષર અને બાકીનામાંથી કોઈ પણ એક અક્ષરમાંથી તૈયાર કરેલ છે। તેનું ઉદાહરણ લઈએ, ક્લોરિન, ક્લોરિન CN, ક્લોરિન CN, ઝિંક ZI ન લેતા ZN, ઝિંક। એટલે આપણે શું કરવાનું છે બાળકો, તો કે આપણે જે તત્વ છે એ તત્વના નામ અને તેની સંજ્ઞાને પાકી કરવાની છે। અત્યારે આપણે 1-20 તત્વના નામ અને તેની સંજ્ઞા પાકી કરશું। 1-20 તત્વો, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, ક્યાં સુધી તો કે કેલ્શિયમ સુધી, ક્યાં સુધી કરશું કેલ્શિયમ સુધી। કેટલાક તત્વોની સંજ્ઞા છે જે તે તત્વોના લેટિન, જર્મન કે ગ્રીક ભાષામાં તેના નામ પરથી આપવામાં આવે છે। જેમ કે લોખંડ, લોખંડને આપણે આયર્ન કહીએ છીએ પણ તેની સંજ્ઞા છે Fe છે, Fe સંજ્ઞા છે તેના લેટિન નામ ફેરમ પરથી પડે છે। સોડિયમ, સોડિયમ છે તેની સંજ્ઞા Na છે, તેનું લેટિન નામ શું છે નેટ્રિયમ, આ તમારે યાદ રાખવાનું છે નેટ્રિયમ ફેરમ। ટંગસ્ટન, ટંગસ્ટનની સંજ્ઞા W છે તો તે ગ્રીક નામ વોલ્ફ્રામ પરથી આવેલું છે। હવે બાળકો અહીંયા આપણે જે ચર્ચા કરી હતી કે પહેલો અક્ષર કેપિટલ બીજો અક્ષર સ્મોલ, આની આ શું દર્શાવવાનું, શું કહેવા માંગે છે, તો જો હું અહીંયા આવી રીતે લખું CO બંને કેપિટલ, બંને કેપિટલ લઉં તો આ થઈ જશે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, અને જો હું પહેલો અક્ષર કેપિટલ લઉં બીજો અક્ષર સ્મોલ CO, બંને એક જ છે CO, પહેલો અક્ષર કેપિટલ બીજો સ્મોલ, અહીંયા પહેલો અક્ષર કેપિટલ બીજો પણ કેપિટલ, તો આ શું થઈ ગયું કાર્બન મોનોક્સાઇડ, જ્યારે આ થઈ જશે કોબાલ્ટ। આ ઉદાહરણની મદદથી તમને ખ્યાલ આવશે કે વિજ્ઞાનમાં, ખાસ કરીને વિજ્ઞાનમાં, રાસાયણ વિજ્ઞાનમાં સંજ્ઞાઓમાં અક્ષરોની રમત છે, જે કેપિટલ અને સ્મોલ અક્ષરોની રમત છે, એ શું કરવા માંગે છે। CO તો શું થાય કોબાલ્ટ, અને CO તો કાર્બન મોનોક્સાઇડ, એટલે ક્યાં કેપિટલ લખવો અને ક્યાં સ્મોલ કરવો એ ખાસ તમને ખ્યાલ હોવો જોઈએ। કારણ કે અમુક એવા અક્ષરો છે કે જે કેપિટલ છે કે સ્મોલ છે માત્ર તેના કદ પરથી ખબર પડે છે, જેમ કે ઓક્સિજન, ઓ છે એ જો તમે નાનો કરો કદમાં તો સ્મોલ લેટર થઈ જાય અને મોટો કરો તો કેપિટલ લેટર થઈ જાય, એ માત્ર એના કેના ઉપરથી ખબર પડે છે, કદ પરથી ખબર પડે છે। એટલે તેમાં ખાસ કાળજી રાખવાની છે, કેપિટલ અને સ્મોલ લેટરમાં ખાસ કાળજી રાખવાની છે તત્વના નામ અને સંજ્ઞામાં। હવે તમને એક ચાર્ટ આપેલો છે, તેમાં કેટલાક તત્વના નામ અને તેની સંજ્ઞા આપેલી છે, અને ત્યારબાદ બીજો ચાર્ટ આપેલો છે તેમાં ગ્રીક અથવા તો લેટિન નામ અને સંજ્ઞા આપેલી છે, તે તમારે નિરાંતે જોઈ લેવાનું છે, લખી લેવાનું છે અને તમને ખાસ આવડવું જોઈએ। સાથે સાથે 1-20 તત્વો, પ્રથમ 1-20 તત્વોના નામ, સંજ્ઞા, નામ અને તેની સંજ્ઞા ખાસ તમારે અત્યારે પાકી કરવાની છે। જો એ નહીં આવડે તો હવે પછીના જે મુદ્દાઓ આવે છે એમાં કંઈક ને કંઈક તમારે ખામી રહી જશે।